हेलो फ्रेंड, वेलकम बैक टू माय चैनल। आज है मारा भाभी, अमारी वर्षा भाभी छे, अने आज अमे बन्ने में मळीने छे ने लीलवानी कचोरी बनावी छे। लीलवा एटले तुवरना दाणा अने वटाणा मिक्स करीने एनी कचोरी बनावी छे। एक्चुअली आ बधुं ए भी सीख्या मारी मम्मी पासेथी सीख्या छे, अने हूँ पण एमना पासे अने मारा मम्मी पासेथी सीखी। तो ज्यारे पण तमारा घरमां कोई मोटू पर्सन होय या कोई एल्डर्स होय, अगर तमने कोई ट्रिक्स या टिप्स तमने कहीं आपे तो तमारे जरूर एनु इम्प्लिमेंट करवो जोईए, बिकॉज जे ए लोकोना जे एक्सपीरियंस छे ए तमारा साथे शेर करीने आपणो उल्टानो जे भी कहीं आपणे कहीं वानगी बनावी, जे पण आपणे रेसिपी बनावी छे एनु एमां सुधारो थाय छे, कोई वधघट एवी थती नथी। तो આપણે શીખીએ કેવી રીતે લીલવાની કચોરી બનાવવી। એના માટે જોશે 1 કિલો તુવરના દાણા છોલેલા, અડધો કિલો વટાણા, એક આખી વાડકી છોલેલું લસણ, 2 ઇંચ જેટલું આદુનો ટુકડો અને 10-12 મરચા, એક આખો લીંબુ, 16 મેં અડધી ચમચી લીધેલા છે ખાવાના સોડા છે, અને 2 ચમચી મરચું, 1/2 ચમચી હળદર, હિંગ અને 2 ચમચી તલ અને ધાણા જીરું અને ખાંડ। અહીંયા તમે લીધેલું છે નારિયેળને ફૂડ પ્રોસેસરમાં ચર્ન કરી લેવાનું છે। ત્યારબાદ જે આપણા વટાણા અને તુવેર છે એને ધોઈ લઈ આવી રીતે ફૂડ પ્રોસેસરમાં ચર્ન કરી અને તેલમાં વઘાર કરવાનો છે। આદુ મરચાં અને લસણની પેસ્ટ કરીને 8 વખતે માં હિંગ નાખવાની છે। હિંગ નાખ્યા બાદ તેમાં આપણે જે આપણા ચર્ન કરેલું જે નારિયેળ છે એને આપણે એમાં એડ કરવાનું છે, અને એ નારિયેળને ત્યાં સુધી આપણે એને શેલો ફ્રાય કરવાનું છે, એને કે જ્યાં લગી એનું નારિયેળનું પોતાનું ઓઇલ ના છૂટે ત્યાં સુધી એને આપણે શેકવાનું છે અને કૂક થવા દેવાનું છે। આપણે આ પ્રોસેસ થતાં કમસે કમ 5-10 મિનિટ થશે, તો તમે કાંઈ નહીં કરતા। અહીંયા મારો ગેસ તમે જોઈ રહ્યા છો ફૂલ જ છે। આમી રીતે તેલ છૂટ્યા બાદ એમાં મેં કોથમરી અને જે આજે તુવર અને વટાણાની જે ચર્ન કરેલા છે એ આમાં મેં એડ કર્યા છે આમાં, અને એને આવી રીતે શેકી કરીને ધીરે ધીરે અત્યારે મારી જે ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવાની છે, અને એને આપણે આવી રીતે એને શેકવાનું છે। અમારે આપણે પાણી બહુ એડ કરવાનું નથી, કારણ કે તુવરના અને વટાણાના જે પલ્પ છે એ ઓલરેડી વોટરી લિટલ બીટ હોય છે, તો આપણે એને વિધાઉટ વોટર જ આવી રીતે એને શેકવાનું છે અને ખુલ્લો રાખીને એને કૂક થવા દેવાનું છે, એમાં બિલકુલ પણ પાણીને એડ નથી કરવાનું। આવી રીતે શેકાયા બાદ જે આપણા ગરમ મસાલા જે છે ડ્રાય મસાલા છે એ આપણે એડ કરવાના છે। અહીંયા મેં એડ કર્યું છે મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું 2 ચમચી, 1 અખા લીંબુનો રસ છે, હળદર 1/2 ચમચી, મરચું 2 ચમચી, અહીંયા મેં તીખા લાલ યુઝ કર્યું છે, 2 ચમચી તલ, 2 ચમચી જેટલી ખાંડ છે, સાકર તમારા સ્વાદ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો, 16 અહીંયા મેં એડ કર્યા છે। આ સ્ટેજ ઉપર જ બેકિંગ સોડા નાખી દેવાના છીએ, એનાથી શું થશે કે આજે એક તો ગ્રીન કલર તમારે એમ રહેશે અને શું કહેવાય એમાં જે જલ્દી કૂક થશે આ, અહીંયા મેં થોડું પાણી એટલા માટે નાખ્યું કારણ કે જે નીચે છે ચોંટે નહીં, લાગી ન જાય એટલા માટે, અને આ જે પ્રોસેસ છે એને આપણે મીડિયમ ટુ હાઈમાં જ એને શેકવા દેવાનું છે મિક્સરને। તમે જોઈ રહ્યા છો કેવી ડ્રાય ડ્રાય છે, લાઈક એમાં મોઇશ્ચરનું પ્રમાણ બહુ જ ઓછું છે। આને આવી રીતે શેકાયા બાદ આને પ્રોસેસને કરતા 15-17 મિનિટ થશે, ત્યારબાદ આપણે એમાં ગરમ મસાલો 2 ચમચી એડ કરવાનો છે, અને એને પછી આવી રીતે મિક્સ કરી અને એને તમારે થોડીક વાર ઠંડુ પાડીને
પરાત્મા કે જેમાં ઠંડો પાડવાનો છે આવી રીતે. અહીંયા આગળ મેં લીધેલો છે અડધો હાફ એન્ડ હાફ લીધેલો છે, અડધો ઘઉંનો લોટ અડધો મેંદાનો લોટ અને 1/4 જેટલી વાડકી મેં લીધેલી છે કોર્નફ્લોર, અને એમાં મીઠું અને મોણ નાખી અને મેં એનો આવી રીતે કણક બાંધી છે, મેં લોટ બાંધ્યો છે. જેટલી પણ આ જે સામગ્રી છે એ બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી રિટર્ન છે, તમે પ્લીઝ જરૂરથી જોઈ લેજો. અને એને આવી રીતે કચોરી બનાવી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં એને આપણે ડીપ ફ્રાય કરવાની છે. જેટલું પણ આપણે પ્રપોર્શન યુઝ કર્યું છે એટલું આરામથી 8-10 માણસો આરામથી ખાઈ શકશે. આવી રીતે તમારે તેલ એના ઉપર નાખવાનું છે, ગરમ ગરમ તેલ કચોરી પર, અને એને ધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને બહુ ફાસ્ટ પડવાની નથી, એને નહીં તો એ અંદરથી કાચી રહી જશે અને ઉપરથી એનું બહુ જલ્દી બ્રાઉન થઈ જશે. તો ફ્રેન્ડ, આજે મારી રેડી ગરમા ગરમ તૈયાર કચોરી છે, એને તમે ગ્રીન ચટણી સાથે યા કેચઅપ સાથે સર્વ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એન્જોય કરો. તો આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ટિલ ધેન બાય.